ભુજમાં અગ્નિશામક દિનની પૂર્વ સંધ્યાએ હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષણ અને ફાયર બ્રિગેડમાં સેવા આપનાર ચાર વ્યક્તિઓનું મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં 1944 14 એપ્રિલે રોજ બોમ્બે ફાયર બ્રિગેડમાં 66 જેટલા અધિકારી કર્મચારીઓનું આગ લાગતા તે બુઝાવવાની કામગીરીમાં જાન ગુમાવનારને ગીતાજી પાઠ સાથે અંજલિ અપાઈ હતી. સમૂહ પ્રાર્થના બાદ નર્મદાબેન ગામેટે ભજન રજૂ કરેલ હતું. આવકાર ઇલાબેન છાયાએ આપેલ હતો, જ્યારે સૌને વિભાકરભાઈ અંતાણીએ પ્રસંગનું મહત્વ સમજાવ્યું હતું. કચ્છમાં હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષણ અને ફાયરમાં સેવા આપતા ચાર વ્યક્તિનું સન્માન કાર્યક્રમ ચંદ્રકાંતભાઈ શાહ, રમેશભાઈ વૈદ્ય અને વત્સલાબેન શુક્લના પ્રમુખ પદે યોજાયેલ હતો. આ પ્રસંગે હોમગાર્ડ્સના અને નાગરિક સંરક્ષણમાં સેવા આપનાર સ્વર્ગસ્થ નટરોડસિંહ ઝાલા, સ્વર્ગસ્થ પ્રફુલભાઈ દેસાઈ, સ્વર્ગસ્થ બાબુભાઈ અંતાણી અને સ્વર્ગસ્થ વિનોદભાઈ હિરાણીનું મરણોત્તર સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ઇસ્માઇલભાઈ જુણેજાએ આ ચાર વ્યક્તિઓની સેવાને બિરદાવીને 30 વર્ષ પહેલાંની કામગીરીને યાદ કરેલ હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર અને ભુજ નગરપાલિકાના કર્મચારી નેતા દર્શક અંતાણીનું પણ વિશેષ સન્માન કરવામાં આવેલ હતું. સંચાલન નિવૃત્ત ફાયરમેન કંડલા કોર્ટમાં વિભાકર અંતાણીએ કરેલ હતું અને આભાર દર્શન દર્શનાબેન મુનશીએ કરેલ હતું. આ અંગે અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. મારું નામ વિભાકરભાઈ અંતાણી, નિવૃત્ત કંડલા પોર્ટનો હું ફાયરમેન છું અને સંસ્કૃત પાઠશાળાનો સંચાલક છું. 1944માં બોમ્બેમાં જે આગ લાગી એમાં 60 અધિકારી અને કર્મચારીઓ જે ગુજરી ગયા, એટલે 14 એપ્રિલના દિવસે આગ નિર્માણ દિનની ઉજવણી થાય છે. ત્યારે ભુજના અહીંયા સેવા મંડળમાં આજે 6ઠી બારી ખાતે આગ નિર્માણ દિનની પૂર્વ સંધ્યાએ 6 જણાનું અહીંયા સન્માન કરવામાં આવ્યું છે, જેમાં હોમગાર્ડના શ્રી નટવરસિંહજી ઝાલા સાહેબના પરિવારનું, ભુજ હોમગાર્ડ અને નગરપાલિકાના ફાયર અધિકારી એવા શ્રી રમેશભાઈ અંતાણીના પરિવારનું સન્માન કરવામાં આવ્યું અને નાગરિક સંરક્ષણના શ્રી પ્રફુલભાઈ જોશી સ્વર્ગસ્થ એનું સન્માન એમના પરિવારવાળાએ સ્વીકાર્યું છે. એટલે આજે અમે એ ત્રણેય જણાનું અહીંયા મરણોત્તર સન્માન સાથે નાગરિક સંરક્ષણના ચીફ વોર્ડન વિનોદભાઈ હિરાણી, જે નાગરિક સંરક્ષણમાં 21 વર્ષ સુધી સેવા આપી, જેટલું જ નહીં જ્યારે જ્યારે નાગરિક સંરક્ષણની સેવા થાય ત્યાં આર્થિક સહયોગ પણ એમના તરફથી મળ્યો છે, એટલે એનું પણ આજે અહીંયા આપણે મરણોત્તર સન્માન કરવામાં આવ્યું છે. એટલે આજે આગ નિર્માણ દિવસે 66 જણાને શ્રદ્ધાંજલિ સન્માન કાર્યક્રમ અહીંયા રાખ્યો, જેમાં હોમગાર્ડના વરિષ્ઠ શ્રી ઇસ્માઇલભાઈ જુણેજા, ચંદ્રકાંતભાઈ શાહ, ઇલાબેન છાયા, વર્ષલાબેન શુક્લ અને રમેશભાઈ વૈદ વગેરેના વડપણ હેઠળ કરવામાં આવ્યું. એટલું જ નહીં, આજે દર્શકભાઈ 4 મહિના પછી અહીંયા આવ્યા એનું પણ અમે આજે અહીંયા વિશેષ સન્માન કર્યું છે. ત્યારે હટકેશ સેવા મંડળ વતી હું ચંચળ ન્યૂઝનો આભાર માનું છું અને આપણા માધ્યમ દ્વારા આગ નિર્વાણીને તમામ નાગરિકોએ આગ નિર્વાણની તરીકે પોતાની ફરજ સમજી અને આ કાર્ય કરશે તો આજે સાચી આગ દિનને શ્રદ્ધાંજલિ આપી એવા કહેવાશે. હું મારી ફરજ કઈ રીતે બજાવું આગ નિર્વાણીને એવી સંકલ્પ સાથે અમે આગ નિર્વાણ દિવસની અહીંયા ઉજવણી કરી છે. મારું નામ કૃતિ આર અંતાણી છે અને અત્રે અહીંયા ભુજ સેવા મંડળના મારા પિતાશ્રીનું મરણોત્તર સન્માન પ્રસંગે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. દરેક મા બાપના સંસ્કારને આગળ વધારવું એ દરેક સંતાનો માટે તો ગૌરવ હોય જ છે, પણ જ્યારે આવી સંસ્થા આપણા આવા મા બાપના કાર્યને બિરદાવે ને ત્યારે અમને સોનામાં સુગંધ ભળે એવો અવસર લાગે છે. અને આ સંસ્થાએ ખરેખર આજના દિવસે જે સેવા સંરક્ષણની રીતે અમારા પિતાશ્રીઓને યાદ કરીને જે સન્માન કર્યું છે એ ખરેખર બહુ જ સરાહનીય કાર્ય છે. અને આમ ભલે આ સંસ્થાનું આપણે એમ કહીએ કે બહુ વિકાસ નહીં હોય, કદાચ કોઈ ઓળખતા નહીં હોય, પણ ધ્રુવતારા જેવું કામ કર્યું છે. ધ્રુવતારાને કોઈ ઓળખની જરૂર નથી એવી જ આ સંસ્થાએ કામ કર્યું છે. અને અમને બધા જ અમારા વતી અમારા પિતાશ્રીઓનું જે મરણોત્તર સન્માન કર્યું છે એટલે અમે હૃદયપૂર્વક આ સંસ્થાનો આભાર માનીએ છીએ.